જય રામાપીર મિત્રો, આજે આપણે અષાઢી બીજ નિમિત્તે રામદેવ પીરના ઇતિહાસ વિશેની વાત કરીશું. રાજસ્થાનની મરુભૂમિ પોકરણગઢથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામાપીરની સમાધિ છે. રાજસ્થાન સમગ્ર ભારત દેશ અને વિદેશમાં પણ રામદેવ પીર કૃષ્ણ રણછોડરાય નકલંગી અને કલ્પી અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શને પ્રવાસ યાત્રા કરે છે. રામદેવ પીરનું વ્રત નોરતા રાખે છે. વિજય ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય પરાક્રમ અને તેમના પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. રામદેવજી મહારાજ રાજા હતા, જેઓને હિન્દુ લોકો ભગવાન કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણએ રામદેવજી મહારાજ તરીકે પૃથ્વી પર અવતાર લીધો હતો. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે. રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત 1409ની ભાદરવા સુદ દસમે થયો હતો. તેમની માતાનું નામ મીનાદેવ અને પિતાનું નામ અજમલ રાજા હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતા. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે ઓળખાય છે. રામદેવ પીરને ભગવાન શ્રી દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધારે છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીર મહારાજની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. ઇતિહાસમાં તેમના પુરાવા છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમણે પરીક્ષા કરવા આવ્યા હતા. તેમણે રામદેવ પીરના પરચાઓનો જાતે અનુભવ કર્યો હતો અને બાબાને રામસા પીર નવું નામ આપવામાં આવ્યું. ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માને છે અને આદરપૂર્વક પ્રભુ ગણે છે. બાબા રામદેવ પીર કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેય કોર વાયુ વેગે ફેલાયેલી હતી. શ્રી રામદેવ પીર બાબા રામદેવ તરીકે માનવી પછી કોઈ કાળો હોય કે ગોરો હોય, તેમના મતે ધનવાન હોય કે ગરીબ હોય, બધાને સમાન જ ગણતા અને તેમના અનુયાયીઓને પણ એ જ બોધ આપતા હતા. તેમના આ પૃથ્વી પરના નિયમ કાર્યને અંતે રામદેવ પીર મહારાજે 1459માં સમાધિ લીધી હતી. તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી. બિકાનેરના મહારાજ ગંગાસિંહે 1931માં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું. બાબાના ભક્તો રામદેવ પીર મહારાજને શ્રીફળ, ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે. તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે.